અમદાવાદમાં વીએસ હોસ્પિટલની વધુ એક બેદરકારી મામલે એક વળાંક આવ્યો। હોસ્પિટલમાંથી મૃતદેહ બદલાયો હોવાનું સામે આવ્યું। જી હા, જે પરિવારજનોને બોલાવ્યા તેમની ડેડ બોડી અહીંયા હોવાનું સ્વીકારાયું છે। ગાયબ થયેલો મૃતદેહ અન્ય કોઈને આપી દીધો હોવાનું સામે આવ્યું। વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાંથી એક મૃતદેહ ગાયબ થયો છે। 65 વર્ષીય મહિલાનો મૃતદેહ પીએમ રૂમમાંથી ગાયબ થયો। લેખાબેન ચંદનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાંથી ગાયબ થયા હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો। 11 તારીખ ના રોજ લેખાબેનનું હાર્ટ એટેકના કારણે મોત થયું। ત્યારબાદ વીએસ હોસ્પિટલમાં તેમની ડેડ બોડી પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવી હતી। દીકરો અમિત ચંદન આજે કેનેડાથી આવ્યો ને ડેડ બોડી લેવા આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે ડેડ બોડી નથી, જે બાદ મૃતદેહ અન્ય પરિવાર સાથે બદલાઈ ગયો હોવાનો ખુલાસો થયો। તેના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા। હાલ રાજીવ બગરિયા કે જેમણે આ બોડીના અંતિમ સંસ્કાર કર્યા તેમની અટકાયત કરવામાં આવી। આ મામલે હોસ્પિટલનું કહેવું છે કે મૃતદેહ પેક હોવાના કારણે તેમને કોનો છે તે ખ્યાલ આવ્યો નહીં। અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે જે પરિવાર પહેલા લેખાબેનનો મૃતદેહ લઈ ગયો તેમને ધ્યાન કેમ ન પડ્યું, આ બેદરકારી કોની। બીજી તરફ હોસ્પિટલ તંત્ર જો પહેલેથી કાગળિયા તૈયાર રાખતું હોય અને વ્યવસ્થિત રીતે જેની પર ડેડ બોડી હોય તેને આપવામાં આવે તો આ પ્રકારની ભૂલ આકસ્મિક રીતે અને ભૂલથી એક્સચેન્જ થઈ ગઈ છે બંનેની બોડી, તો એ બાબતે આરએમઓ અમે તપાસ કરી છે અને હવે એના પરિવાર વાળા છે એના પોલીસ સ્ટેશન બોલાયા છે, એ બાબતે ચર્ચા વિચારણા કરી અને આગળ કાયદેસરની જે કાર્યવાહી થતી હશે એ પોલીસ કરશે। એટલે સૌ પ્રથમ તો જે બોડી એમને જે બાળી છે તો એની પહોંચવોચ છે એ બાબતે આગળ તપાસ કરીશું। આમના રજીસ્ટરના ઉતારા પ્રમાણે કે ભાઈ બોડી બંને ક્યારે આવી હતી એ બાબતે આગળ તપાસ કરીશું અને એમના પરિવારને આપણે પોલીસ સ્ટેશને બોલાવ્યા છે તો એમની બાબતે જે ચર્ચા વિચારણા કરી અને આગળની જે કાયદેસરની કાર્યવાહી કરવા માંગતા છે એ પ્રમાણે આપણે કાયદેસરની કાર્યવાહી કરીશું। હવે સવાલ એ છે કે અહીંયા હોસ્પિટલ પ્રશાસન કઈ રીતે, અહીંયા કોઈ સિસ્ટમ હોય એવું લાગતું નથી, કેમ કે કોઈ બોડી અહીંયાથી નીકળે છે એનું આઈડેન્ટિફિકેશન થાય છે નથી થતું, કે જમા થાય ત્યારે બી નથી થતું અને લઈ જાય ત્યારે બી નથી થતું, કેમ કે એમના વાઈફે કીધું કે એકદમ ટેપ કરીને જ બોડી લાવ્યા હતા ને એમને ઘરે જઈને જ ખોલ્યું છે, અહીંયાથી ઓળખાણ કરીને લઈ નથી ગયા એ લોકો, કશું જ ફોલો નથી થતું, બોડી આવે ત્યારે કોઈ ટેગિંગ થવું, એની કોઈ રિસિપ્ટ આપવી કે કોઈ લઈ જાય છે એનું કઈ ટોકન આપવું, કશું જ નથી થતું, અને કાઢી જાય છે ત્યારે બી કશું જ નથી થતું। જ્યાં સુધી અમને અમારા ફેમિલી મેમ્બરની ડેથ સર્ટિફિકેટ નહીં મળે ત્યાં સુધી અમે આ ડેડ બોડીને નહીં એ કરવા દઈએ, સનાત નહીં કરવા દઈએ, કેમ કે હવે અમને ડેથ સર્ટિફિકેટ મળવાનો કોઈ સ્કોપ રહ્યો નથી, કેમ કે અમારી પાસે હવે કોઈ જ એવિડન્સ નથી કે અમારા બોડીને લઈને એ જતા રહ્યા છે। 15 માણસ લોકો એમના ઘરના વિધિમાં આવે, એમના ઘરના અમારે એ વ્યક્તિની ત્યાંની સાડી બદલાવે છે તોય ખબર નથી પડતી કે આ વ્યક્તિની સાડી અમારી નથી, આ વ્યક્તિ અમારી નથી, એમને કશી જ ખબર ના પડી। ઘરના જે રિલેટિવ્સ આવ્યા હતા એ લોકોને ખબર ના પડી, અમે બેંગોલી છીએ અમારે સિંદૂર પહેરેલું, તમે સિંદૂર પહેરેલું, એ વ્યક્તિને ખબર ના કે આ સિંદૂર પહેરેલું ક્યાંથી વ્યક્તિ છે, આટલું બધું તમારું અલગ અલગ છે વસ્તુ। મારા હાથમાં જે ચૂડી છે એવી મારા મમ્મીના હાથમાં પણ હતી, તો એ પણ એમને ના જોયું કે અમારે આ વ્યક્તિ અમારી નથી, આવું તો મમ્મી પહેરતા નહોતા। ઘરના વ્યક્તિઓને તો ખબર પડે જે સાથે રહેતા હોય, તો એમને કેવી રીતે ખબર ના પડી, આટલું બેદરકારી એ લોકોએ પણ કેવી રીતે નિભાવી, અમારી ફિલિંગ્સ તો જતી રહી ને અમારી પાછળ, અમને ડાઉટ જ છે, અમની ભૂલ છે ને એ લોકોની ભૂલ, એ લોકો આટલું જોયું નહીં કે એમની વ્યક્તિ નથી આ। વીએસ હોસ્પિટલમાં જે રીતે મૃતદેહનો અદલા બદલી થઈ છે તે ઘટનામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે અને ખરેખર જે મૃતક હતા તેના અન્ય પરિવારજનો આમને લઈ ગયા હતા, આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, હાલમાં જે અટકાયત કરવામાં આવી છે પૂછપરછ માટે કઈ દિશામાં તપાસ થઈ રહી છે? નહીં, હાલમાં કોઈની અટકાયત કોઈની કરવામાં નથી આવી, માત્ર ખાલી આ ઘટના ઉપર તપાસ કરવામાં આવી છે કે ભાઈ બોડી ખરેખર ચેન્જ થઈ ગઈ છે કે કેમ, એ દિશામાં અત્યારે તપાસ કરવામાં આવેલી છે। સર, જ્યારે આ યુવક માતાને તેમના મૃતદેહને લઈ ગયો તો બોડી તો ડેમેજ નથી, તો કઈ રીતે તેમને ઓળખ જ ન થઈ કે આ ખરેખર તેમની માતાનો મૃતદેહ છે કે નથી? એટલે એ જ દિશામાં તપાસ કરીએ છીએ કે ખરેખર એની ઓળખાણ કરીને લઈ ગયા હતા કે પછી જે તે વખતે કદાચ એમને ઓળખાણ નહીં કર્યું હોય, તો એ દિશામાં જ હાલ તપાસ કરી રહ્યા છીએ। સર, આખી ઘટનામાં કોઈ અલગ એમો લાગે છે અથવા તો કોઈ ઈરાદાપૂર્વકનું કૃત્ય લાગે છે કે આ અનાયાસે બનેલી આ ઘટના જ લાગે છે? ના ના, એવું કોઈ ઈરાદાપૂર્વકનું, કારણ કે એમના પણ મધર મરી ગયા હતા, બંનેની ઉંમર પણ સેમ હતી, બંનેની સાડી પણ સેમ પૂરેલી છે, એટલે કોઈ બીજી કોઈ ગુનાહિત કે એવું કંઈ આવતું નથી એમ,
परंतु मात्र एक खाली भूल के बेदरकारी थी थयेली एक घटना छे। हाल तो आ घटना में तपास ना अंते कया प्रकार की फरियाद नोंधवामां आवशे, कोनी बेदरकारी छती थई शके छे? अरे सौ प्रथम तो अत्यारे प्राथमिक तपास करी रह्या छी, त्यारे कोई ज्यार पछी कोई भूल छे के बेदरकारी छे तो ए प्रमाणे आगळ पोलीस कार्यवाही करशे। तो समग्र घटना में एलएसबी जे पोलीस स्टेशन ना जे पोलीस इंस्पेक्टर छे तेमनुं केवुं छे के आखी घटना में मानवीय भूल होवानुं हाल पूरतुं तारण लागी रह्युं छे, कोई गुनाहित कृत्य थयुं नथी, तेम छतां पोलीस विस्तृत तपास करी रही छे अने तपासना अंते खरेखर शुं घटना बनी हती तेना आधारे पोलीस फरियाद करवामां आवशे। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ।